ઓમાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા સાતમનું વ્રત કરે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. આ વ્રત કરવાથી ધન ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી. બંને બહુઓના ઘેર દેવના દીધેલ એક એક દીકરા હતા. મોટી બહુ ઈર્ષાળુ હતી, જ્યારે નાની બહુ ભલી પૂરી અને પ્રેમાળ હતી. એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રાંધતી રહી. એટલામાં કોળિયામાં સૂતેલો દીકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકી વહુ છોકરાને લઈ જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં જ ઊંઘી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા. પણ આ શું, શીતળામાના શરીરે ઠંડી લાગવાના બદલે લાઈ લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેની નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો દીકરો મૃત દશામાં હતો. તેનું આખું શરીર દાઝી ગયું હતું. નાની વહુ રડવા લાગી. એને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે. બાળકને પોટલામાં નાખી નાની વહુ નીકળી પડી. રસ્તામાં બે તલાવડી આવી. બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું ન હતું. જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું. નાની વહુને જોઈ તલાવડી બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળા માતા પાસે જાઉં છું. શીતળા માતા પાસે સાપના નિવારણ માટે જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન, અમે એવા કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ નથી અને પિતા જ મૃત્યુ પામે છે? અમારા સાપનું નિવારણ પૂછતા આવજો. નાની વહુ ત્યાંથી આગળ વધી. રસ્તામાં બે આખલા મળ્યા. એમની ડોકમાં ઘંટીના પળ લટકતા હતા અને બંને લડતા હતા. નાની વહુને જોઈને બંને આખલાઓએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું, મારા સાપનું નિવારણ કરવા જાઉં છું. આખલાએ કહ્યું, અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા જ રહીએ છીએ? તો મારા સાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુ ત્યાંથી આગળ વધી. થોડે દૂર તેને જોયું તો બોડીના ઝાડ નીચે એક ડોસીમાં પોતાના વાળને ખંજવાડતા બેઠા હતા. વહુને જોઈ ડોસીમાં બોલ્યા, બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોઈ આપને. વહુ દયાળુ હતી. તેને ઉતાવળ હતી, છતાં પોતાના દીકરાને ડોસીમાના ખોળામાં મૂકી જુવા વીણવા બેસી ગઈ. થોડી વારમાં ડોસીમાની ખંજવાળ મટી ગઈ. તેણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોસીમાના ખોળામાં રહેલ દીકરો સજીવન થઈ ઉઠ્યો. વહુ આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે. આથી તે તેના પગે પડી ગઈ. વહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું. શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ સોપ્યો હતી અને રોજ ઝઘડા કરતી, કોઈને શાક છાશ આપતી નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી તેમનું પાણી કોઈ પીતું નથી, પણ તું તેમનું પાણી પીજે એટલે એમના પાપો નાશ થશે.
એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું. એના જવાબમાં સીતરામા બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દડવા ખાંડવા દેતી નહીં. આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પળ છે. તું આ ઘંટીના પળ છોડી નાખજે, આથી તેમના પાપ દૂર થઈ જશે. નાની વહુ ખૂબ ખુશ થઈ સીતરા માતાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં પેલા આખલા મળ્યા. વહુએ તેની ઢોકમાંથી ઘંટીના પળ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી એના સાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું. પછી આ તેનું પાણી બધા પીવા લાગ્યા. ઘરે આવી તેની સાસુમાને બધી વાત કરી. તેની જેઠાણીને ઈર્ષા થઈ. બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને સીતરા માતા દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગતો રાખી ઊંઘી ગઈ. મધરાત થતાં સીતરામા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. આથી તેનું શરીર દાઝી ગયું. તેમણે શાપ આપ્યો કે જેવું મારું પેટ શરીર બળ્યું એવું તારું પેટ બળજો. સવારે ઉઠી જેઠાણીએ જોયું તો કોળિયામાં છોકરો મૃત્યુ પામ્યો. આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને એ પણ દેરાણી જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં તલાવડીએ પૂછ્યું, બહેન ક્યાં જાય છે? જેઠાણીએ મોં મચોડતા કહ્યું કે તમારે શું પંચાત? જોતા નથી મારો દીકરો મરી ગયો છે અને હું સીતરા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તરત જ ના પાડી દીધી અને તેને બે આખલા મળ્યા. તો જેઠાણીએ આખલાને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે ડોસીમા સ્વરૂપે સીતરા માતાનું માથું ખંજવાડતા બેઠા હતા. તેણે આ જેઠાણીનું માથું જોઈ આપવા માટે કહ્યું. તેણે ગુસ્સે થઈ ના પાડી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાડ્યા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે? જેઠાણી આખો દિવસ રખડી પણ તેને સીતરા માતા ક્યાંય મળ્યા નહીં. આથી તે રડતી રડતી ઘરે આવી. હે સીતરા માતા, જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.